ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? મિત્રો, હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. તો મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 184 ઉપર જુઓ. ચાર્ટ સાથે સ્માર્ટ બનો આપેલું છે ને? તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 184 ઉપર જુઓ. ચાર્ટ સાથે સ્માર્ટ બનો. તો જુઓ, અહીં એક શાળાના ધોરણવાર બાળકોની હાજરીની વિગત કોષ્ટકમાં આપેલી છે. તેના આધારે પ્રશ્નોના જવાબ આપો અને ચાર્ટ બનાવો. એક શાળાના ધોરણવાર બાળકોની હાજરીની વિગત કોષ્ટકમાં આપેલી છે, એટલે કે કોઠામાં આપેલી છે. તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે, એટલે કે પ્રશ્નોના જવાબ લખવાના છે અને ચાર્ટ બનાવવાનો છે. બરાબર ને? તો મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં આવો હાજરી ચાર્ટ આપેલો છે, આવું કોષ્ટક આપેલું છે. બરાબર? તો આપણે આ હાજરીના ચાર્ટ ઉપરથી પ્રશ્નોના જવાબ લખવાના છે અને ત્યાર પછી શું કરવાનું છે? ચાર્ટ બનાવવાનો છે. બરાબર? તો જુઓ, હાજરી ચાર્ટ તારીખ કઈ છે? 15/2/2021. બરાબર? તો જુઓ, ધોરણ, વિદ્યાર્થીઓની સંખ્યા, હાજર સંખ્યા અને અહીં શું આપેલું છે? ગેરહાજર સંખ્યા. બરાબર? તો જુઓ, ધોરણ, તો જુઓ અહીં ધોરણ એક, કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? 27. હાજર વિદ્યાર્થીઓ કેટલા છે? 25. અને ગેરહાજર વિદ્યાર્થીઓ કેટલા છે? 2. એટલે કે ગેરહાજર બાળકો કેટલા છે? 2. બરાબર? આગળ જુઓ, ધોરણ બે, કુલ વિદ્યાર્થીઓ છે 23, હાજર વિદ્યાર્થીઓ છે 22 અને ગેરહાજર વિદ્યાર્થીઓ કેટલા છે? 1. ધોરણ ત્રણ, કુલ વિદ્યાર્થીઓ કેટલા છે, એટલે કે કુલ બાળકો કેટલા છે? 24. હાજર વિદ્યાર્થીઓ કેટલા છે? 21. અને ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 3. બરાબર ને? હવે જો આગળ ધોરણ 4, કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? 22. હાજર વિદ્યાર્થીઓ કેટલા છે? 18. અને ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા 4 છે. બરાબર ને? ધોરણ 5, કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી આપેલી છે અહીં? 25. હાજર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે અહીં? હાજર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 23. અને ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 2. બરાબર ને? તો જુઓ, કુલ વિદ્યાર્થીઓ, શાળાના કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? 121. બરાબર? તો હાજર વિદ્યાર્થીઓ કેટલા છે? કેટલા છે? 109 વિદ્યાર્થીઓ હાજર છે. અને ગેરહાજર બાળકોની સંખ્યા કેટલી છે? ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 12. બરાબર ને? હાજર વિદ્યાર્થીઓની સંખ્યા છે 109 અને ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા છે 12. બરાબર? તો મિત્રો, આ કોષ્ટક ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ લખીશું અને બીજું શું કરવાનું છે? ચાર્ટ પણ બનાવવાનું છે. બરાબર? વાચા દરેક ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા બતાવે છે અને હાજર અને ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા પણ બતાવે છે. બરાબર ને? તો આપણે હવે આ કોષ્ટક ઉપરથી, એટલે કે આ કોઠા ઉપરથી પ્રશ્નોના જવાબ લખીશું. તો જુઓ, એક નંબરનો પ્રશ્ન, શાળામાં કુલ કેટલા બાળકો છે? તો શાળામાં કુલ કેટલા બાળકો છે? જુઓ અહીં કોષ્ટકમાં કેટલા બાળકો છે? કુલ શાળામાં 121 બાળકો છે. એટલે કે શાળામાં કુલ 121 બાળકો છે, એટલે કે શાળામાં કુલ 121 વિદ્યાર્થીઓ છે. બરાબર? તો આપણે જવાબમાં લખશું, શાળામાં કુલ 121 બાળકો છે. શાળામાં કુલ 121 બાળકો છે. બરાબર ને? બીજો પ્રશ્ન જુઓ, શાળામાં કુલ કેટલા બાળકો હાજર છે? ચાલો શું આવશે જવાબ? શાળામાં કુલ કેટલા બાળકો હાજર છે? જુઓ, શાળામાં કુલ કેટલા બાળકો હાજર છે? 109 બાળકો હાજર છે. બરાબર ને? તો આપણે જવાબમાં લખશું, શાળામાં કુલ 109 બાળકો હાજર છે. તો જુઓ જવાબ, શાળામાં કુલ 109 બાળકો હાજર છે. કેટલા બાળકો હાજર છે? કુલ 109 બાળકો હાજર
છે બરાબર ચાલો આગળ ત્રીજો પ્રશ્ન જોઈએ તો જુઓ મિત્રો ત્રીજો પ્રશ્ન શાળામાં કુલ કેટલા બાળકો ગેરહાજર છે શાળામાં કુલ કેટલા બાળકો ગેરહાજર છે જુઓ અહીં ક્વેશ્ચનમાં 12 બરાબર ને શું આવશે આપણો જવાબ શાળામાં કુલ 12 બાળકો ગેરહાજર છે બરાબર તો આપણે જવાબમાં લખશું જુઓ જવાબમાં શાળામાં કુલ 12 બાળકો ગેરહાજર છે બરાબર ને જુઓ જવાબ શાળામાં કુલ 12 બાળકો ગેરહાજર છે 12 વિદ્યાર્થીઓ શાળામાં ગેરહાજર છે બરાબર સમજ પડી ચાલો આગળ જુઓ ચાલો ચોથો પ્રશ્ન જુઓ ધોરણ 3 અને ધોરણ 5 માં કુલ કેટલા બાળકો ગેરહાજર છે શું આવશે જવાબ ધોરણ 3 અને ધોરણ 5 માં કુલ કેટલા બાળકો ગેરહાજર છે શું આવશે જવાબ બોલો જોઈએ આપણે અહીં શોધવાનું શું છે કુલ કેટલા બાળકો ગેરહાજર છે એ આપણે અહીં શોધવાનું છે બરાબર તો જુઓ ધોરણ 3 કેટલા બાળકો ગેરહાજર છે 3 બાળકો અને ધોરણ 5 કેટલા બાળકો ગેરહાજર છે 2 બાળકો બરાબર ને ધોરણ 3 માં 3 વિદ્યાર્થીઓ ગેરહાજર છે એટલે કે 3 બાળકો ગેરહાજર છે અને ધોરણ 5 માં 2 વિદ્યાર્થીઓ એટલે કે 2 બાળકો ગેરહાજર છે આપણે કુલ કેટલા બાળકો ગેરહાજર છે એ શોધવાનું છે બરાબર તો આપણે શું કરશું અહીં સરવાળો કરીશું સરવાળો કરશું ને તો જુઓ તો કુલ કેટલા બાળકો ગેરહાજર હશે ધોરણ 3 અને 5 માં થઈને કુલ કેટલા બાળકો ગેરહાજર હશે 5 બાળકો ગેરહાજર હશે બરાબર ને તો જુઓ અહીં આપણે જવાબમાં લખશું ધોરણ 3 અને ધોરણ 5 માં કુલ ધોરણ 3 માં કેટલા બાળકો ગેરહાજર છે 3 પ્લસ ધોરણ 5 માં કેટલા બાળકો ગેરહાજર છે 2 બરાબર ને આ બંને ગેરહાજર સંખ્યાનો આપણે શું કરીશું સરવાળો બરાબર ચાલો આ બંને ગેરહાજર બાળકોની સંખ્યાનો આપણે શું કરીશું સરવાળો બરાબર ચાલો 3 પ્લસ 2 3 માં 2 ઉમેરે કેટલા થાય 5 બરાબર કુલ કેટલા બાળકો ગેરહાજર છે 5 બાળકો ગેરહાજર છે બરાબર જો 3 પ્લસ 2 બરાબર 5 બાળકો ગેરહાજર છે કુલ કેટલા બાળકો ગેરહાજર છે ધોરણ 3 અને 5 માં 5 બાળકો ગેરહાજર છે સમજ પડી તો ચાલો મિત્રો આગળ આપણે ચાર્ટ બનાવીશું તો ચાલો જોઈએ તો જુઓ મિત્રો અહીં ગેરહાજર વિદ્યાર્થીઓનો ચાર્ટ આ ચાર્ટ ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા બતાવે છે તો જુઓ ધોરણ 1 માં કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે 2 વિદ્યાર્થીઓ ગેરહાજર છે કેટલા ચહેરા બતાવેલા છે અહીં કેટલા ચહેરા દર્શાવેલા છે 2 ચહેરા દર્શાવેલા છે દરેક બાળક માટે એક ચહેરો દર્શાવવામાં આવ્યો છે એટલે કે એક ચહેરો દોરેલો છે બરાબર ધોરણ 2 માં કેટલા બાળકો કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે 1 વિદ્યાર્થી ગેરહાજર છે એટલે અહીં એક જ ચહેરો દર્શાવવામાં આવ્યો છે આગળ જુઓ ધોરણ 3 માં કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે કેટલા બાળકો ગેરહાજર છે 3 વિદ્યાર્થીઓ ગેરહાજર છે તો અહીં કેટલા ચહેરા દોરેલા છે 3 ચહેરા દોરેલા છે એટલે કે 3 ચહેરા દર્શાવવામાં આવ્યા છે બરાબર આગળ જુઓ ધોરણ 4 માં કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે 4 વિદ્યાર્થીઓ ગેરહાજર છે તો કેટલા ચહેરા દોરેલા છે અહીં કેટલા ચહેરા દર્શાવવામાં આવ્યા છે 4 ચહેરા દર્શાવવામાં આવ્યા છે કેમ કે ધોરણ 4 માં 4 વિદ્યાર્થીઓ ગેરહાજર છે એટલે 4 ચહેરા દર્શાવવામાં આવ્યા છે આગળ જુઓ ધોરણ 5 કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે ધોરણ 5 માં કેટલા બાળકો ગેરહાજર છે 2 વિદ્યાર્થીઓ બરાબર એટલે કે 2 બાળકો ગેરહાજર છે તો કેટલા ચહેરા દર્શાવેલા છે અહીં કેટલા ચહેરા દોરેલા છે 2 ચહેરા દોરેલા છે બરાબર અહીં આ ચાર્ટમાં દરેક ગેરહાજર વિદ્યાર્થી માટે શું દર્શાવવાનું છે ચહેરો દર્શાવવાનો છે એટલે કે ચહેરો દોરવાનો છે બરાબર સમજ પડી ને તો મિત્રો આ રીતે ચાર્ટ બનાવવાનો છે બરાબર
ચાલો આગળ જોઈએ. તો જુઓ મિત્રો, ચાર્ટ જોઈને ખાલી જગા પૂરો, હમણાં આપણે જે ચાર્ટ જોયો એના આધારે આપણે આ ખાલી જગ્યા પૂરવાની છે, બરાબર. તમે કોષ્ટક જોઈને પણ ખાલી જગ્યા પૂરી શકો છો. તો જુઓ, એક નંબર, સૌથી વધુ ગેરહાજર વિદ્યાર્થીઓ ખાલી જગ્યા ધોરણના છે. તો કયા ધોરણમાં સૌથી વધુ ગેરહાજર વિદ્યાર્થીઓ છે? જુઓ, કયા ધોરણમાં? ચોથા ધોરણમાં, બરાબર ને. કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે? ચાર વિદ્યાર્થીઓ ગેરહાજર છે, એટલે કે ચાર બાળકો ગેરહાજર છે. ખાલી જગ્યામાં શું લખશું? જવાબ ચાર, બરાબર. ચોથા ધોરણમાં છે, સૌથી વધુ ગેરહાજર વિદ્યાર્થીઓ ચોથા ધોરણના છે, બરાબર ને. આગળ જુઓ, બે નંબરની ખાલી જગ્યા, સૌથી ઓછા ગેરહાજર વિદ્યાર્થીઓ ખાલી જગ્યા ધોરણના છે. તો કયા ધોરણમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ ગેરહાજર છે? જુઓ શું આવશે જવાબ, કયા ધોરણમાં? બીજા ધોરણમાં, બરાબર ને. અહીંયા આપણે લખશું બે, કેમ કે બીજા ધોરણમાં કેટલા બાળકો ગેરહાજર છે, કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે? એક જ વિદ્યાર્થી ગેરહાજર છે, બરાબર ને. જુઓ, સૌથી ઓછા ગેરહાજર વિદ્યાર્થીઓ બીજા ધોરણના છે, બરાબર. આગળ જુઓ, ત્રણ નંબરની ખાલી જગ્યા, ધોરણ ખાલી જગ્યામાં ત્રણ વિદ્યાર્થીઓ ગેરહાજર છે. કયા ધોરણમાં ત્રણ વિદ્યાર્થીઓ ગેરહાજર છે? જુઓ શું આવશે જવાબ, અહીં કયા ધોરણમાં ત્રણ વિદ્યાર્થીઓ ગેરહાજર છે? એકદમ સાચો જવાબ છે તમારો, ત્રીજા ધોરણમાં ત્રણ વિદ્યાર્થીઓ ગેરહાજર છે. તો અહીં આપણે ખાલી જગ્યામાં લખશું ત્રણ, બરાબર. તો જુઓ, ધોરણ ત્રણ માં ત્રણ વિદ્યાર્થીઓ ગેરહાજર છે. કયા ધોરણમાં? ત્રીજા ધોરણમાં ત્રણ વિદ્યાર્થીઓ ગેરહાજર છે. આગળ જુઓ, ચાર નંબરની ખાલી જગ્યા, ધોરણ ચાર અને ધોરણ પાંચ માં ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. તો ધોરણ ચાર અને ધોરણ પાંચ માં કેટલા બાળકો ગેરહાજર છે? જુઓ, કેટલા બાળકો ગેરહાજર છે? ચોથા ધોરણમાં કેટલા બાળકો ગેરહાજર છે? ચાર બાળકો. અને પાંચમા ધોરણમાં જુઓ કેટલા બાળકો ગેરહાજર છે? બે બાળકો, બરાબર. તો અહીંયા આપણે આ ખાલી જગ્યામાં લખશું ચાર, બરાબર ને. કેમ કે ચોથા ધોરણમાં ચાર બાળકો ગેરહાજર છે. ચોથા ધોરણમાં કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે? ચાર વિદ્યાર્થીઓ. તો અહીંયા કેટલા લખ્યા આપણે જવાબમાં ખાલી જગ્યામાં? ચાર, બરાબર. અને પાંચમા ધોરણમાં કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે? બે વિદ્યાર્થીઓ. તો અહીંયા આપણે આ ખાલી જગ્યામાં લખશું બે. કેમ બે લખશું? કેમ કે પાંચમા ધોરણમાં બે વિદ્યાર્થીઓ ગેરહાજર છે, બરાબર. તો જુઓ, ધોરણ ચાર અને ધોરણ પાંચ માં ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા અનુક્રમે ચાર અને બે છે, બરાબર ને. કેમ કે ધોરણ ચાર માં ચાર વિદ્યાર્થીઓ ગેરહાજર છે અને ધોરણ પાંચ માં બે વિદ્યાર્થીઓ ગેરહાજર છે, બરાબર. સમજ પડી? તો મિત્રો, આ રીતે આપણે ખાલી જગ્યા લખવાની છે, ખાલી જગ્યા પૂરવાની છે. મિત્રો, તમે આગળ પણ બીજી તમારી જાતે ખાલી જગ્યાઓ બનાવીને તમે આગળ ખાલી જગ્યા લખી શકો છો, બરાબર. સમજ પડી ને? તો મિત્રો, આપણે કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.